गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम वी हैड डिस्कस अबाउट अवर यूनिट नंबर वन, रीड नंबर वन। इन दिस यूनिट वी हैड सीन द फोर टाइप ऑफ द सीन। अपने चार प्रकार सीन विषे बात करी थी, अरुणिमा सिन्हा विषे बात करी थी। एम हमें एक्सरसाइज में बात करिए, तो एक्सरसाइज में तमारे खास एक तो फकरा पर प्रश्न जवाब लखवाना छे। हवे प्रश्न जवाब पेरेग्राफ पर तो घना बदा बन से, पर तमारे कोई पण पांच पेरेग्राफ एनी फाइव पांच पेरेग्राफ एना पर थी कोई पण बे प्रश्न जवाब लखवाना छे। पांच पेरेग्राफ तमने रेफरेंस बुक में न मळे तो त्रण पेरेग्राफ लखो। पण એટલું કામ પહેલા ખાસ એક્સરસાઇઝના ભાગ રૂપે તમારે હવે જ્યાં ગ્લોસરી વર્ડ્સ પૂરા થઈ ગયા છે ત્યાં હવે તમારે ફકરા પરથી પ્રશ્નો લખવાના છે। પેરેગ્રાફ આખો નહીં લખવાનો, પેરેગ્રાફનો પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો અને પછી નીચે એના પ્રશ્ન હોય તમને એક નમૂનો બતાવી દઈએ એને। ધારી લો કે પહેલો પેરેગ્રાફ છે એમાં અરુણિમા સિન્હાથી માંડીને પેરેગ્રાફમાં ઓલ્ડ વર્ડ સુધીનો પેરેગ્રાફ હોય તો તમારે પહેલા લખવાનું અરુણિમા સિન્હા ને પછી આ રીતે ડોટ ડોટ કરી અને છેલ્લો શબ્દ લખવાનો જે પેરેગ્રાફ જ્યાં પૂરો થતો હોય ત્યાં। પછી પેરેગ્રાફ નંબર વન એનો ક્વેશ્ચન One. पछी एनो आंसर क्वेश्चन टू एनो आंसर। आ रीते तमारे मिनिमम थ्री पेरेग्राफ त्रण पेरेग्राफ एने प्रश्न जवाब। मित्रों परीक्षा नी अंदर आपणे दरेक यूनिट माथी पेरेग्राफ उपरथी प्रश्न जवाब आपशे एटले खास एक आ मेथड आपणे ध्यानमां राखवानी। बीजू ट्रू फॉल्स पूछाशे अने સિમિલર વર્ડ, જે સિમિલર વર્ડ તો તમે ગ્લોસરી કરી છે તો એ ગ્લોસરીમાંથી આવશે એટલે લગભગ ગ્લોસરી વર્ડ્સ વધારે તૈયાર હશે એટલું તમારે ટ્રુ ફોલ્સ અને સિમિલર વાળો ટોપિક તૈયાર થઈ જશે। હવે મિત્રો આપણે દરેક યુનિટની અંદર તમને એક્સરસાઇઝ બીજી ઘણી બધી આપેલી છે, જેમ દસમા ધોરણમાં આવતી હતી એવી રીતે। તો પછી એમાં કોમ્પ્રિહેન્શન હશે, ત્યારબાદ વોકેબ્યુલરી છે, એ દરેક વસ્તુ હશે। પણ જ્યારે આખો યુનિટ પૂરો થશે ત્યારે એક રીડ પૂરું થશે એટલે એ રીડના આધારિત તમને થોડી ઘણી એક્સરસાઇઝ આપી છે, તો એમાંથી તમારે કઈ લખવી અને કઈ ટેક્સ્ટબુકમાં પૂરવી એનું થોડું ધ્યાન રાખવાનું। હાલ હું તમને જે કહું છું એ એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે। પહેલા પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર, ત્યારબાદ આમાંથી જે કહેવામાં આવે છે રીડ વનમાંથી એ એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની, બાકીની એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં ફરજિયાત ફિલઅપ કરવાની રહેશે, બરાબર? તો ટેક્સ્ટબુકમાં જોઈએ તો કે છે ટેક્સ્ટબુકની અંદર કોમ્પ્રિહેન્શન આપ્યું છે। કોમ્પ્રિહેન્શનમાં સી 1.1 એમાં પ્રશ્ન જવાબ છે, તો પ્રશ્ન જવાબ તમારે લખવાનો નથી કારણ કે એ તો આપણે અહીંયા પેરેગ્રાફમાં આવી જશે એટલે પહેલું નથી લખવાનું। લખવાનું છે તમારે માત્ર સી 1.2, એમાં સૂચના આપી છે કે આઈડેન્ટિફાય ધ સીન નંબર ફ્રોમ શોર્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ સીન નંબર, કે છે તમને એક સેન્ટેન્સ આપ્યું છે અને એ સેન્ટેન્સ એ કે છે કયા સીનનું છે તમારે શોધીને સામે લખવાનું છે। એટલે આ એક્સરસાઇઝ તમને ટ્રુ ફોલ્સમાં પણ કામ આવશે અને એક રિમાઇન્ડિંગ થઈ જશે એટલે તમારે અહીંયા કે છે સીન નંબર જે છે ડિસ્ક્રિપ્શનમાં રાઇટ ધ સીન નંબર, એમાં સામે સીન નંબર લખવાનો છે। વધારો કે પહેલું છે અરુણિમા ગોટ હર ડ્રીમ્સ ફૂલફિલ, અરુણિમાએ એનું સપનું પૂરું કર્યું હતું, એ કયો સીન આવે તો સીન નંબર 4। તો સીન પર શબ્દ લખે છે તમારે માત્ર આંકડા લખવાના છે, 4 છે, 2 છે, 1 છે, જે આવે, બરાબર? એટલે ખાસ નોટબુકની અંદર તમારે 1.2 લખવાનું છે। 1.3, 1.4, 1.5 એ ટેક્સ્ટબુકમાં પૂરવાનું છે
અને આ કામ ખાસ કરજો મિત્રો, તમને લખવાનું વધારે નથી આપતા, પણ એક્સરસાઇઝ જેટલી ફિલ અપ કરવાની છે ખાસ કરવી. એવું બને કે કેટલાક મિત્રોની પાસે જૂની ટેક્સ્ટબુક હોય ને એક્સરસાઇઝ પૂરેલી હોય, તો પૂરેલી એક્સરસાઇઝને તમારે એકવાર એને સ્ટડી કરવાનું કે ચલો ભાઈ આ જવાબ કેવી રીતે આવ્યો છે એ ખાસ જોઈ લેવાનું. એવું નહીં કે ચલો આપણે તો પૂરેલી ચોપડી છે એટલે ચિંતા નહીં, આપણું કામ પૂરું થઈ ગયું, તમારું કામ વધી જશે. કારણ કે એણે જે લખ્યું છે તમારે ચેક કરવું પડશે કે કદાચ એને સાચું લખ્યું કે ખોટું લખ્યું, એટલે ખાસ તમારે એ પણ ધ્યાન રાખવું. હવે 1.3 ની અંદર શું કરવાનું છે, તો કે જે મેક ધ પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ વિથ ધ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટેન્સ. પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ અને બાજુમાં ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટેન્સ બી ભાગ આપેલા છે અને વચ્ચે છે પુટ એન એરો. હવે એરો કરવાનું કે છે કે એ સેન્ટેન્સ જે છે એ ટેક્સ્ટ બુકના કયા સેન્ટેન્સ સાથે જોડ લાગશે કે તો મેળ પડશે એનો. પહેલું છે એઝ નો વન કેમ ટુ સેવ અરુણિમા સી હેડ ટુ ફાઇટ, કે છે કોઈ પણ એને મદદ કરવા માટે આવ્યું નહીં હતું, સી હેડ ટુ ફાઇટ, તેને જાતે લડત લડવી પડી હતી. તેના રિલેટેડ કયું સેન્ટેન્સ ટેક્સ્ટ બુકમાંથી આવે, તો અહીંયા લખ્યું છે ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ એન્ડ પુશ ધ હિમ બેક, એ એના રિલેટેડ છે. તો બીજા સેન્ટેન્સ તમારે આ રીતે જોડવાના છે. પછી 1.4 એમાં લખ્યું છે ક્લાસિફાઈ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રેઝિસ રિલેટેડ ટુ અરુણિમા ઇન ધ ગીવન ટેબલ, કે છે અરુણિમા સિન્હા વિશે બધી માહિતી આપી છે અને એના માટે અરુણિમા સિન્હાની માહિતીના રિલેટેડ શબ્દ તમને બ્રેકેટમાં આપે છે. ઉપર જે શબ્દો ઘણા બધા લખ્યા છે તે હવે એમાંથી કે છે કેટલાક છે અરુણિમા પ્રેઇસ એડમિરેશન, કે અરુણિમાના વખાણના શબ્દ છે. પછી બીજું છે અરુણિમા સફરિંગ ઓર ટ્રબલ, બીજાની અંદર અરુણિમાને કઈ મુશ્કેલીઓ પડી હતી લખવાની. ત્રીજાની અંદર છે અરુણિમા કરેજ, કે અરુણિમા સિન્હાની હિંમત બતાવતા કયા સેન્ટેન્સ છે એ તમારે ફિલઅપ કરવાના છે. તમે ફિલઅપ કરશો તો પણ તમે અરુણિમા સિન્હા વિશે શોર્ટ નોટ પણ લખી શકશો. પછી છે 1.5 એમાં કે છે રિલેટેડ ધ ફ્રેઝ ઓર વર્ડ ફ્રોમ ધ સ્ટોરી ઓફ ઇટ્સ પેરાફ્રેઝ, તેમાં કે છે ટેક્સચ્યુઅલ વર્ડ ફ્રેઝિસ અને બાજુમાં છે પેરાફ્રેઝ. એમાં તમને બોક્સની આગળ T1, T2, T3 એમ આપેલું છે અને આ બાજુ P1, P2, P3 આપ્યું છે. તો T1ની સામે જે જવાબ આવતો હોય નીચે ચોપડીમાં તમને બોક્સ આપે છે, તે બોક્સમાં T1 છે એની સામે P4 આવે છે. કેમ? કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તેના રિલેટેડ સેન્ટેન્સ કયું છે, તો કે છે વોટ અરુણિમા વોઝ બિફોર ધ સેડ ઇન્સિડન્ટ, કે દુઃખદ ઘટના બની એના પહેલાં અરુણિમા સિન્હા શું હતા, તો કે છે આ વસ્તુ અહીંયા લખવાની છે. તો P4 આવે. પછી ફેલો પેસેન્જર, તેના રિલેટેડ તમારે સેન્ટેન્સ આમાંથી લખવાનું નથી પણ એ સેન્ટેન્સનો નંબર લખવાનો રહેશે. તો આ રીતે મિત્રો તમારે યુનિટ 1, રીડ 1 એની એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાની અને માત્ર ને માત્ર C1.2 એ તમારે નોટબુકમાં લખવાની રહેશે. હવે ત્યારબાદ આપણે બીજા રીડની વાત કરીએ, ધ વાઇટ સેવિયર. વાઇટ સેવિયરની અંદર એમાં કહે છે જે વન્ય રક્ષક છે, વન્ય જીવનના રક્ષક છે એના વિશેની વાત છે. એમાં અલીભાઈની વાત આપણે કરવાની છે, પણ એ પહેલાં આપણે આ રીડની ગ્લોસરી જોઈ લઈએ. તો પહેલાં રીડનું કામ પૂરું થઈ જાય એના પછી તમારે રીડ નંબર 2નું કામ શરૂ કરવાનું છે. એમાં ગ્લોસરી આપણે અગાઉ જે રીતે તમને લખાવવાનું કહ્યું છે લખાવી હતી એ રીતે તમારે લખવાનું છે. અને ફરીથી એકવાર એને રિમાઇન્ડ કરીએ તો ગ્લોસરી તમારે આ રીતે લખવાની રહેશે. ડેશિંગ, વામ, એપ્રિગોટ, બાજુમાં ઇંગ્લિશ મિનિંગ, એનો ઉચ્ચાર અને અર્થ. પછી એક લાઈન બ્લેન્ક છોડવાની, પછી બીજો શબ્દ શરૂ કરવાનો, આ રીતે અહીંયા મિનિંગ લખવાનું છે. અહીંયા આપણે મિનિંગ સમજાવીએ અહીંયા ગ્લોસરીમાં, તો પહેલો શબ્દ છે ડેશિંગ, એનો ઉચ્ચાર શું થશે મિત્રો, ડેશિંગ. તો કહે છે રશિંગ, રનિંગ વિથ અ ગ્રેટ હરી, કે છે ઝડપથી દોડવું,
રસિંગ એટલે ધસી આવવું, એકદમ અચાનક કોઈ આવી જાય એને કહેવાય છે ડેશિંગ. બીજું છે રનિંગ વિથ ગ્રેટ હરી, એટલે ખૂબ જ ઝડપથી દોડીને આવવું. પછી છે વાર્મથ. વાર્મથ એટલે એના બે મીનિંગ આપે છે, અફેક્શન અને એન્થુઝિયાઝમ, એટલે કે ઉત્સાહ. વાર્મથ એટલે આમ તો હૂંફ થાય, પણ અહીંયા કે છે એનો અર્થ આવશે ઉત્સાહ. પછી છે એપ્રિકોટ્સ, ત્રીજો શબ્દ. એપ્રિકોટ્સ માટે અહીંયા મીનિંગ છે કે અ જ્યુસી સોફ્ટ ફ્રૂટ ઓફ એન ઓરેન્જ યલો કલર રિઝેમ્બલિંગ અ સ્મોલ પીચ. એક પ્રકારના ડ્રાય ફ્રૂટની વાત છે એપ્રિકોટ્સ, એટલે જલદાળ. હવે કે છે જ્યુસી સોફ્ટ ફ્રૂટ એટલે કે રસવાળું, એક રસદાર ફળ છે. ઓફ એન ઓરેન્જ યલો કલર, લાલ અને ઓરેન્જ એટલે કે નારંગી રંગનું અને પીળા રંગનું જે મિક્સિંગ છે એવું રંગનું એક ફળ છે. રિઝેમ્બલિંગ સ્મોલ પીચ, જાણે નાનકડું અંદર બીજ છે એવું. પછી છે હર્બ્સ. હર્બ્સ એટલે કે છે એની પ્લાન્ટ વિથ લીવ્સ સીડ્સ ઓર ફ્લાવર્સ યુઝડ ફોર ફ્લેવરિંગ ફૂડ મેડિસિન ઓર પરફ્યુમ. એટલે કે છે એવા પ્રકારની વનસ્પતિ કે જેનો ઉપયોગ કે છે પરફ્યુમમાં થાય છે, દવાઓમાં થાય છે, ખોરાક તરીકે પણ થાય છે, એવી વસ્તુ એટલે કે ઔષધિ. હર્બ્સ એટલે ઔષધિ થાય છે. કે ઔષધિ કોને કહેવાય? તો કે એની પ્લાન્ટ વિથ લીવ, કોઈ પણ એવો છોડ કે જે જેની ઉપર પાંદડા છે, બીજ છે અને ફૂલ પણ છે, એવો છોડ કે જેની અંદર ફૂલ છે, પાંદડા છે, બીજ છે, ને દરેકનો ઉપયોગ કંઈક ને કંઈક થાય છે. જેમ કે તુલસી, તો તુલસીના પત્તાનો આપણે ઉપયોગ કરીએ છીએ, એના બીજ છે એનો પણ ઉપયોગ થાય છે દવા તરીકે. એવી રીતે અહીંયા હર્બ એટલે એવા પ્રકારની વનસ્પતિ કે જેનો દવા તરીકે ઉપયોગ થઈ શકે. બીજું છે અહીંયા પરફ્યુમ એટલે કે આપણે જે અત્તરનો ઉપયોગ કરીએ છીએ એમાં થઈ શકે, અને ફૂડ એ ખોરાક તરીકે પણ થઈ શકે છે. પછી છે પ્રેસિયસ એટલે કે વેલ્યુએબલ એટલે કે કિંમતી, મૂલ્યવાન. પછી છે ઇન્સિસ્ટન્સ. મિત્રો ઉચ્ચાર ખાસ લખવાના છે, ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ. જે હું પણ અત્યારે આગ્રહ રાખું છું તમારા પાસે કે દરેક શબ્દનો ઉચ્ચાર તમે લખી દો અને સાથે મીનિંગ પણ લખશો. ઇન્સિસ્ટન્સ એટલે ડિમાન્ડ, રિક્વેસ્ટ, અરજી, ત્રણ મીનિંગ આપે છે. જરૂરિયાત અને બીજું છે વિનંતી એટલે કે રિક્વેસ્ટ કરવી, અર્જ એટલે પણ વિનંતી થાય. પછી છે ચિર્પિંગ, અ શોર્ટ શાર્પ હાઈ પીચ ધ સાઉન્ડ ઓફ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. ચિર્પિંગ એટલે પક્ષીઓનો ચીચી અવાજ. હવે ચીચી અવાજ છે એને ઇંગ્લિશ અવાળા અહીંયા કર્યું છે કે ચિર્પિંગ કોને કહેવાય? તો કે અ શોર્ટ શાર્પ, એકદમ થોડો હોય, શાર્પ હોય એટલે કે તેજ હોય, એકદમ તીણો. હાઈ પીચ ધ સાઉન્ડ ઓફ સ્મોલ બર્ડ, નાના પક્ષીનો, ઓર એન ઇન્સેક્ટ, કોઈ નાની જીવ જંતુ છે એનો અવાજ, એને કહેવાય છે ચિર્પિંગ. પછી મોસલ્સ એટલે કે છે સ્મોલ પીસ ઓર અમાઉન્ટ ઓફ ફૂડ. બીજો અર્થ આપ્યો છે અ માઉથ બાઇટ એટલે કે છે કોળિયું. આપણે જે ખોરાકનો ખાવા માટેનો જે બટકું ભરીએ છીએ, ખોરાક લઈને મોઢામાં ખાઈએ છીએ, એને કહેવાય છે મોસલ્સ એટલે કે કોળિયો. હવે કોળિયો કોને કહેવાય ઇંગ્લિશની અંદર? તો કે છે સ્મોલ પીસ ઓર અમાઉન્ટ ઓફ ફૂડ, છે ખોરાકનો એક થોડો એવો ટુકડો. અને કે છે માઉથ ફૂલ બાઇટ, કે એવો ટુકડો કે જે આપણું મોઢું ભરાઈ જાય, એટલે કે છે એને કહેવાય મોર્સલ્સ. પછી છે ફીબલ. ફીબલ એટલે વીક, બોલાય છે વીક, WEAK, વીક એટલે દુર્બળ. અને અઠવાડિયાને પણ આપણે વીક બોલીએ છીએ, WEEK, પણ અહીંયા છે વીક એટલે દુર્બળ, શારીરિક રીતે અશક્ત. પછી છે ગ્રાઉલ. ગ્રાઉલ્સ એટલે ગુરકિયા કરો. કોઈ પણ પ્રાણી ખીજાઈ જાય અને જે અવાજ કાઢતું હોય દેટ ઇઝ કોલ્ડ ગ્રાઉલ. પછી છે બ્રીઝ, અ જેન્ટલ વિન્ડ, એક ધીમો પવન, ઠંડો પવનની લહેરખી આવે એને કહેવાય બ્રીઝ. અહીંયા બ્રીઝ એટલે કુલ નથી, પણ ઠંડા પવનની લહેરખી છે. પછી છે સ્ટાફ. સ્ટાફ એટલે આપણે જે ટીચર સ્ટાફ હોય છે એવું નહીં, પણ એ સ્ટાફનો મીનિંગ છે લોંગ સ્ટીક
used as a support when walking or climbing or as a paper. ठीक है, एक लंबी मजबूत लाकड़ी, that is called staff. A long stick, एक भी लंबी लाकड़ी छे, used as a support. कि जेनो आपने उपयोग करी छे टेका तरीके. ચાલવા માટે કે કે ચડાણ ચડવું છે તો એના માટેનો જે સાધનનો ઉપયોગ થાય છે એને કહેવાય છે લાકડી. બીજો અર્થ આપે છે અહીંયા હથિયાર. મિત્રો, જ્યારે પહેલાના સમયની અંદર માણસ પાસે કોઈ હથિયાર નહોતું ત્યારે લાકડી એના માટે એક હથિયાર હતું. એ પોતાનું રક્ષણ કરવા માટે આવી લાકડીનો ઉપયોગ કરતો હતો. જંગલમાં રહેતો હતો, ગામડામાં એકલો રહેતો ત્યારે. એટલે બીજો અર્થ અહીં આપ્યો છે એનો, એ જે છે ઓર એઝ અ વેપન, એટલે એક હથિયાર તરીકે. પછી છે ક્રાઉલ. ક્રાઉલ એટલે કે છે મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. એટલે કે છે પેટેથી ચાલવું, સરકીને ચાલવું. ક્રાઉલ પેટે ચાલીએ તે, જેમ પ્રાણીઓ કેટલાક પગ વગરના પેટે સરકી ચાલતા હોય એવી પોઝિશન. અહીંયા કે છે મૂવ ફોરવર્ડ, આગળ વધવું. ફોરવર્ડ ઓન ધ હેન્ડ, હાથના ટેકાથી અને ઘૂંટણના ટેકાથી, આપણે જે ઢીંચણથી જે ચાલીએ છીએ એના જે ટેકાથી આપણા શરીરને ઘસડીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ ક્રાઉલિંગ. પછી છે એજ. એજ મીન્સ ધ આઉટસાઇડ લિમિટ ઓફ ધ સરફેસ ઓર એરિયા ઓર ઓબ્જેક્ટ. એજ એટલે ધાર, કિનારી. અહીંયા લખ્યું છે ધ આઉટસાઇડ લિમિટ ઓફ સરફેસ, કોઈ પણ સપાટી છે એની જે છેલ્લી કિનારી છે એટલે કે એની છેલ્લો ભાગ છે તે, એટલે કે ધાર અથવા બોર્ડર કહીએ છીએ આપણે તે. એરિયા ઓર ઓબ્જેક્ટ. પછી છે વેલી. વેલીનો અર્થ છે, વેલી એટલે ખીણ પ્રદેશ અથવા ખીણ. હવે ખીણ કોને કહેવાય ઇંગ્લિશની અંદર? અ લો એરિયા ઓફ લેન્ડ બિટવીન હિલ્સ ઓર માઉન્ટેન, ટિપિકલી વિથ અ રિવર ઓર સ્ટ્રીમ ફ્લોઇંગ થ્રુ ઇટ. કે છે કોઈ પણ એવો જમીનનો જે ભાગ છે જેના પર સતત પાણી પડવાથી, સ્ટ્રીમ ઓર રિવર, સતત નદીનું પાણી વર્ષો સુધી થાય પછી તે આગળ એક ભાગ પડી જાય અને એ ભાગને કહેવાય છે ખીણ પ્રદેશ. એટલે લખ્યું છે અહીંયા લો એરિયા ઓફ લેન્ડ બિટવીન હિલ્સ ઓર માઉન્ટેન, કે તે કર્યો છે પર્વતો છે એના વચ્ચે બિલકુલ સાંકળો જે ભાગ પડી જાય છે, ધેટ ઇઝ કોલ્ડ વેલી. ત્યારબાદ આપ્યું છે ફ્લફી, FLUFFY. ફ્લફી મીન્સ હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર, કે જેના આજુબાજુ એકદમ સુવાળી રૂવાટી છે તે, કે જે સુવાળી રૂવાટીથી ઢંકાયેલું છે તેવું, એટલે કે રૂવાટીવાળું જે પ્રાણી છે તેની વાત છે. પછી ફરી, તો કવર્ડ વિથ ફર, તો કે છે કવર્ડ ફર એટલે રૂવાટી, રૂવાટીથી ઢંકાયેલું. અને ફ્લફી એટલે કે જેની આજુબાજુ સુવાળી રૂવાટી છે તે. પછી છે ક્રાઉચ્ડ, તો એડોપ્ટ બોડી પોઝિશન વેર ધ નીઝ આર બેન્ડ એન્ડ અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ એન્ડ ડાઉન. પછી કે છે અહીંયા પણ એક એવી પોઝિશન આપી છે, એડોપ્ટ બોડી પોઝિશન વેર ધ નીઝ આર બેન્ડ. ઘૂંટણ વાળીને જે પ્રાણી જે પોતાના ઘૂંટણ ઉપર ઊભા રહે છે અને પોતે હાથ ઊંચા કરી દે છે એ પરિસ્થિતિને, એ પોઝિશનને કહે છે ક્રાઉચ્ડ. અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ, પોતાનું ઉપરનું શરીર જે ઉપર લઈને બેસે છે. પછી છે રેસલ. અહીંયા WRESTLE છે, રેસલ નથી બોલાતું પણ રેસલ, એટલે કે રેસલર શબ્દ ઉપરથી ટુ રેસ. ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નો ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. રેસલ એટલે ટૂંકમાં કુસ્તી કર, સામેની વ્યક્તિને નીચે પાડી દેવી. અહીં લખ્યું છે ટેક પાર્ટ ઇન ફાઇટ, કોઈ પણ લડતની અંદર ભાગ લેવો. ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ, તો કહે છે કોઈ પણ સામેની વિરોધી વ્યક્તિ છે, હરીફ વ્યક્તિ, એને નીચે પાડી દેવી, જમીન ઉપર પાડી દેવી, એને કહેવાય છે રેસલ. અને પાડનાર, એક રમતમાં ભાગ લેનાર છે રેસલર કહેવાય છે. પછી આપ્યું છે ફેરોસિયસ. ફેરોસિયસ મીન્સ સેવેજલી ફિયર્સ, ક્રુઅલ ઓર વાયલન્ટ, એટલે કે હિંસક, જે ક્રૂર છે તે.
defining. तो कैसे यहाँ so loud that it is impossible to hear anything else. अत्यंत जोरदार आवाज. so loud that it is impossible to hear. अत्यंत इतलो मोटो आवाज कि जेने आपणे सांभळवा माटे क्षमता न धराई एवो एक जोरदार आवाज. horrifying filled with horror. तो कहे छे भयथी भरेलू भयानक अत्यंत भयानक. हवे भय होय एने के गणाय नहीं કે બોક્સમાં ભરાય નહીં કે બે બોક્સ ભરેલો ભય હોય કે આટલો બે કિલો બીક હશે કે ચાર કિલો, પણ એક ભયથી ભરેલું અત્યંત બિહામણું. શોક ગ્રેટલી. પછી છે સ્પ્રિંગિંગ. લિપિંગ ફિયર્સલી એંગ્રીલી. સ્પ્રિંગિંગ એટલે લિપિંગ ફિયર્સલી, એક એકદમ હિંસક રીતે કૂદકો માર ગુસ્સે થઈને. સ્ટીપ હેવિંગ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ. સ્ટીપ એટલે ઢાળ અથવા ડોળા, જે ઢાળ હોય છે તે. એના માટે અહીંયા સમજાવ્યું છે હેવિંગ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ, કે એકદમ સરસ મજાની ઢોળાવ છે. શાર્પ ફોલ એટલે ઢોળાવ અથવા ઢાળ. ડાઉનવર્ડ્સ એટલે નીચેની બાજુ જતો રસ્તો જે છે તેને કહેવાય છે ડાઉનવર્ડ. પછી ટમ્બલિંગ વન. ટમ્બલિંગ વન એટલે રોલિંગ ડાઉન, ફોલિંગ વન ઈચ અધર એટલે કે છે ગબડવું અથવા રગડવું, એકબીજા ઉપરથી રગડતા રગડતા જવું તે ટમ્બલિંગ ઓન. ક્રેન્કડ તો સ્ટ્રેચડ એટલે ખેલાય ખેંચાયેલું જે છે તે. સ્ટ્રેચ એટલે ખેંચાવ, અહીંયા ખેંચાયેલું છે તે. સ્નેર મેક એન અગ્રેસિવ ગ્રાઉલ વિથ બેર્ડ ટીથ ઓફ એન એનિમલ, કે છે સ્નેર એના મેક એન અગ્રેસિવ ગ્રાઉન્ડ એટલે કે અત્યંત ગુસ્સે થઈને જે ગુરક્યું કરતું પ્રાણી હોય, જે બધાના દાંત દેખાડતું હોય, એ જે કન્ડિશન છે એને કહે છે સ્નેર. પછી છે સ્વિફ્ટ. એનો મિનિંગ આપે છે ફાસ્ટ, ક્વિક અને રેપિડ. ત્રણ શબ્દો છે મિત્રો, એટલે એકદમ ઝડપથી અત્યંત ઝડપથી જે કામ થતું હોય તે, અથવા એના માટે શબ્દ છે સ્વિફ્ટ. આપણે સ્વિફ્ટ શબ્દથી પણ પરિચિત છીએ, ફાસ્ટ શબ્દથી પણ પરિચિત છો તમે, ક્વિક એટલે પણ પરિચિત છો, ક્વિક એટલે જલ્દી, પછી ફાસ્ટ માટે પણ આપણે કહીએ છીએ ઝડપથી. પછી છે વુડ્સ. વુડ્સ એટલે એ લાકડું નહીં, વુડ્સ એટલે ફોરેસ્ટ. ફોરેસ્ટ મીન્સ જંગલ. ફોરેસ્ટ શબ્દ એટલે જંગલ ખબર છે, પણ વુડ એટલે આપણા મગજની અંદર પહેલો શબ્દ આવે લાકડું, પણ લાકડું નહીં, પણ જ્યાંથી લાકડું મળે છે એવી જગ્યા એટલે કે જંગલ. તો વુડ્સ મીન્સ ફોરેસ્ટ. તો મિત્ર આ ગ્લોસરી વર્ડ્સ તમને સમજાવ્યા છે, એ પ્રમાણે તમારે બધા વર્ડ્સ લખવાના છે અને શક્ય બને તો તમારે થોડા પ્રિપેર પણ કરવાના છે, કે જેથી કરીને તમને પરીક્ષાની અંદર સિમિલર વર્ડ્સ તમારા જે પૂછાય છે એ સિમિલર વર્ડ્સ તમને આવડી શકે. તો હવે એના પછીની લેક્ચરની અંદર આપણે આ રીડ વિશે વાત કરશું. આશા રાખું કે આ કામ શક્ય બનશે, તો તમે પૂરું જલ્દીથી કરશો તો આપણું રીડ ચાલુ થશે, એમાં તમને વધારે મજા આવશે. થેન્ક યુ મિત્રો.